Hello everyone, this is Pradeep Sojitra and today we are going to start our unit 1 and it's reading, grade 1, The Journey of My Life from Earth to Everest. In last video, after chhela video ni andar, we had seen some overview of this unit. આપણે આ યુનિટનું કેટલું ઓવરવ્યુ જોયું હતું એન્ડ હેડ સીન સમ ગ્લોસરીઝ અને કેટલાક શબ્દાર્થ જે જોયા હતા એના આધારે હવે આપણે યુનિટ સ્ટાર્ટ કરીએ છીએ. યુનિટ 1, રીડ 1, ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. ધેન લેટ્સ સ્ટાર્ટ. ઓકે, તો હવે અહીંયા અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર, એક નેશનલ લેવલની વોલીબોલ પ્લેયર હતી, બરાબર. અને હવે અહીંયા જેમ વાત થઈ તેમ કે એક નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર હોય છે, વેન શી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન, કે જ્યારે તેણી ટ્રેન પર ટ્રાવેલિંગ કરી રહી હતી, એટલે કે જે મુસાફરી કરી રહી હતી ટ્રેન દ્વારા, સમ થગ્સ, કેટલાક લૂંટારુઓ છે, ટ્રાઈડ ટુ સ્નેચ હર ગોલ્ડ ચેઇન, એનો ગોલ્ડ ચેઇન સ્નેચ એટલે કે છીનવી લેવાનો, આંચકી લેવાનો ટ્રાઈડ કર્યો, પ્રયત્ન કર્યો. ઠગ્સ એટલે લૂંટારુઓ. આ વેન એટલે જ્યારે, એવો મતલબ થાય. આપણે ટાઈમ દર્શાવવા માટે ફંક્શનની વાત કરીએ તો શોવિંગ ટાઈમ, એવું કોઈ ફંક્શન આપણે જોયું હોય અથવા તો આપણે જે ગ્રામેટિકલ પોર્શનમાં આવે જ છે ફંક્શનની અંદર, શોવિંગ એક્સપ્રેસિંગ ટાઈમ, બરાબર. શી ફોટ બેક, કે જ્યારે તેઓએ આનો ગોલ્ડન ચેન છીનવી લેવાનો પ્રયત્ન કર્યો, શી ફોટ બેક. ફોટ બેક એ ફાઇટ બેકનું ભૂતકાળનું રૂપ છે. ફોટ બેક એટલે કે સામનો કરવો, કે તેણીએ સામનો કર્યો. બટ, પરંતુ, વોઝ થ્રોન આઉટ ઓફ ધી સ્પીડિંગ ટ્રેન, પરંતુ ચાલુ ટ્રેનમાંથી તેને બહાર ફેંકી દેવામાં આવી. થ્રોન આઉટ એટલે બહાર ફેંકી દેવું. થ્રો આઉટ નું V3 નું રૂપ છે, થ્રોન આઉટ. સ્પીડિંગ ટ્રેન મીન ચાલુ ટ્રેન માંથી બહાર ફેંકી દેવામાં આવી એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ, અને શું થયું, એનો ડાબો પગ તેને ગુમાવી દીધો, એટલે કે ડાબો પગ તેનો કપાઈ ગયો, બરાબર. કે આ રીતે ઘટના જે બની છે કે તેને ટ્રેનની બહાર ફેંકી દેવામાં આવીને તેનો ડાબો પગ કપાઈ ગયો. ધીસ હેપન્ડ, આવું બન્યું, વેન શી વોઝ 24. શી વોઝ 24, ધેટ મીન્સ તેની ઉંમર જયારે 24 યર્સની હતી ત્યારે તેવી ઘટના બની. હાવેવર, તેમ છતાં, ધીસ એક્સિડન્ટ, કે આ જે એક્સિડન્ટ થયું, નેવર અફેક્ટેડ હર સ્પિરિટ, કે આ એક્સિડન્ટે નેવર એટલે ક્યારેય નહીં, અફેક્ટેડ એટલે અસર કરવી, તો ક્યારેય અસર ન કરી હર સ્પિરિટ. હર સ્પિરિટ, સ્પિરિટ એટલે મનોબળ, કે ભલે આ ઘટના બની પણ આ ઘટનાએ તેના મનોબળ ઉપર જરા પણ અસર કરી નહીં, એટલે કે તેનું મનોબળ છે, એની જે ઇનર જે સ્ટ્રેન્થ છે એ વીક પડી નહીં. એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, કે જે સંસ્થા છે દિલ્હીની અંદર, એમ્સનું નામ સાંભળેલું જ હોય આપણે, એમ્સ એટલે કે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ, દિલ્હીની અંદર એન આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ. એક આર્ટિફિશિયલ લેગ, આર્ટિફિશિયલ એટલે આપણે ગ્લોસરીમાં જોઈ ગયા છે, કૃત્રિમ, નોટ નેચરલ, કુદરતી ન હોય તેવું. આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટિંગ, કે એક આર્ટિફિશિયલ લેગ ફિટ કરવામાં આવ્યો, અ યર લેટર, અને એક વર્ષ પછી, શી વોઝ રીટ્રેન્ડ, તેણીને ફરીથી તાલીમ આપવામાં આવી, એઝ અ માઉન્ટેનિયર, એક પર્વતારોહક તરીકેની. પહેલા વોલીબોલ પ્લેયર હોય છે પણ હવે તો એક પગ કપાઈ ગયો છે એટલે વોલીબોલ એ રમી શકે નહીં, પણ હવે એ એક માઉન્ટેનિયર તરીકેની તાલીમ મેળવે છે. શું કામ માઉન્ટેનિયર તરીકેની તાલીમ મેળવે છે એ આપણે યુનિટમાં જોઈશું આગળ. એન્ડ બીકેમ, અને બને છે, શું બને છે, ધ ફર્સ્ટ ફિમેલ વિથ એન આર્ટિફિશિયલ લેગ, કે એવી પ્રથમ સ્ત્રી કે જેનો એક આર્ટિફિશિયલ લેગ હોય, ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ. સ્કેલ માઉન્ટ એવરેસ્ટ એટલે માઉન્ટ એવરેસ્ટ સર કરવું, કોઈ પર્વત શિખર સર કરવા, એવો શબ્દ આપણે ગુજરાતીમાં સાંભળેલો હોય, તો માઉન્ટ એવરેસ્ટ સર કરનાર એવી પ્રથમ સ્ત્રી બને છે. This is her unforgettable story. આ તેની એક unforgettable story કહી શકાય, ભૂલી ન શકાય તેવી સ્ટોરી છે, of hope, courage and inspiration. Hope એટલે આશાની, courage એટલે તેની હિંમતની, અને inspiration એટલે તેની પ્રેરણાની એક સ્ટોરી છે.
लेट्स रीड फोर सीन्स, अहीं फोर सीन्स चार सीन आपेला छे, ऑफ हर लाइफ तेनी ना जीवन ना, नेरेटेड इन हर ओन वर्ड्स, नेरेट करवू एटले वर्णन करवू, इन हर ओन वर्ड्स तेनी पोताना शब्दोमां वर्णवेला अहीं चार सीन आपणे जोवाना छे। तो आ तो युनिट नु आपणो ओवरव्यू के जेमां ते वॉलीबॉल प्लेयर होय छे अने घटनाने कारणे ते એનો ડાબો પગ ગુમાવે છે અને એક વર્ષ પછી તે એઝ અ માઉન્ટેનિયર તરીકેની તાલીમ મેળવે છે અને પછી તે માઉન્ટ એવરેસ્ટ સ્કેલ કરે છે અને પ્રથમ એવી સ્ત્રી બની જાય છે જેનો એક પગ આર્ટિફિશિયલ છે, કૃત્રિમ પગ છે, અને તે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર તેવા પ્રથમ સ્ત્રી બની જાય છે। હવે ચાર સીન પોતાના શબ્દોમાં જે વર્ણવેલા છે અરુણિમા સિન્હાજીએ એ જ આપણે જોવાના છે। જોઈએ સીન વન। I had started dozing, કે મેં ઝોકા ખાવાનું શરૂ કર્યું। ડોઝ એટલે કે ઝોકા ખાવા। My eyes were closed, મારી આંખો બંધ હતી, but my mind was awake, પરંતુ મારું માઇન્ડ, મારું મન, મારું મગજ જાગ્રત હતું। એટલે કે આપણે આંખો બંધ હોય પણ આજુબાજુમાં શું થાય છે આપણે ખ્યાલ હોય, બરાબર એ રીતની પોઝિશન। એટલે કે હવે તેને ઝોકા આવે છે એટલે થાકી ગયા હશે, એટલે ઊંઘ આવે છે, ઝોલા આવે છે, તો એની આંખો તો બંધ હતી પણ તેનું માઇન્ડ છે હવે હતું, જાગૃત હતું। આઈ રિમેમ્બર, મને યાદ છે, સમવન સેઇંગ ધેટ, કોઈ કહી રહ્યું હતું કે બેરલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ, કે બેરલી એક સ્થળનું નામ છે, વુડ કમ તે આવશે, આફ્ટર સમ ટાઈમ કે થોડી વારમાં હવે બરેલી આવી જશે એમ, એટલે કે એ સ્થળ આવી જશે, ટ્રેનમાં મુસાફરી કરે છે ને કોઈ એવું બોલતું હતું કે હમણાં થોડી વારમાં બરેલી આવી જશે। I was in deep thought, હું ઊંડા વિચારોમાં હતી, when, જ્યારે, I felt, મેં અનુભવ્યું, શું અનુભવ્યું, a hand, એક હાથ, tugging at my gold chain, કે કોઈ એક હાથ મારો ગોલ્ડ ચેન આમ ખેંચતું હોય એવું મેં અનુભવ્યું, એટલે કે આપણે ચેન પહેરો છે ને કોઈ ખેંચતું હોય, બરોબર, tugging at my gold chain, કે મારો સોનાનો ચેન આમ ખેંચતું એવું મેં અનુભવ્યું। અ ગર્લ્સ સિક્સ્થ સેન્સ, એક છોકરીની જે સિક્સ્થ સેન્સ હોય છે, ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન, તે હંમેશા તેનું બેસ્ટ એટલે સારામાં સારું કમ્પેનિયન એટલે સાથીદાર હોય છે। આ સિક્સ્થ સેન્સ એ શું છે, ગ્લોસરીમાં આપણે જોઈ ગયા છીએ કે જે ભવિષ્યમાં શું થશે અથવા તો શું થઈ રહ્યું છે એનું અનુમાન લગાડવાની જે ક્ષમતા છે, બરોબર, એને કહેવાય સિક્સ્થ સેન્સ। ડિટેલમાં આપણે ગ્લોસરીમાં જોઈ ગયા છે કે છોકરીનું જે સિક્સ્થ સેન્સ હોય ને એ તેનું બેસ્ટ કમ્પેનિયન હોય, કે સૌથી સારું સાથીદાર હોય, એટલે કે છોકરીઓનું સિક્સ સેન્સ ખૂબ જ સારું હોય એમ। આઈ ઇન્સ્ટિંક્ટિવલી ઓપન માય આઈઝ, તો તરત જ આઈ ઓપન માય આઈઝ, કે ઇન્સ્ટિંક્ટિવલી મીન્સ સ્વાભાવિક રીતે, કેમ સ્વાભાવિક રીતે, તો કોને કહેવાય સ્વાભાવિક રીતે ઘટના બની, એટલે કે હવે તમે ચાલી રહ્યા છો અને પાછળથી કોઈ તમારું નામ બોલે તો સ્વાભાવિક રીતે શું ઘટના બને કે આપણે પાછળ ફરીને જોઈએ, બરોબર છે, તો આ જે ઘટના બને એને સ્વાભાવિક ઘટના કહેવાય। એવી રીતે કોઈ તમારો ગોલ્ડ ચેન ખેંચે છે ને તમે સૂતા છો ને તમને ખબર છે કોઈ ખેંચે છે, તો આપણે શું કરીએ, આંખો ખોલીએ, તો આઈ ઇન્સ્ટિંક્ટિવલી ઓપન માય આઈઝ, કે સ્વાભાવિક રીતે મેં મારી આંખો ખોલી, એન્ડ શો, અને જોયું, ફોર ઓર ફાઈવ યંગ મેન અરાઉન્ડ મી, કે મારી આજુબાજુમાં ચાર કે પાંચ વ્યક્તિઓને જોયા, યુવાન વ્યક્તિઓને જોયા, ધેર ડ્રંકન લુક્સ, ડ્રંકન લુક્સ એટલે પીધેલી હાલતમાં, નશો કરેલો જે હાલત હતી પીધેલી હાલતમાં, એનો જે ડ્રંકન લુક્સ હતો એટલે કે પીધેલી જે હાલત હતી એનું, તેનું જે બિહેવિયર હતું, એનું જે વર્તન હતું, ગેવ મી એન ઇન્કલિંગ, તેણે મને ઇશારો આપી દીધો, ઓફ ધેર ઇન્ટેન્શન, કે તેઓનો ઈરાદો શું છે એનો ઇશારો મને મળી ગયો, કે મને ખ્યાલ આવી ગયો એનો ઈરાદો શું છે, એના પીધેલી હાલત અને પીધેલી તે હાલતનો જે દેખાવ છે એના એને વર્તન પરથી એને ખ્યાલ આવી ગયો કે એનો ઈરાદો શું છે। આઈ સ્ટુડ અપ ઇન અ ફ્લેશ, કે હું સ્ટુડ અપ એટલે કે ઊભી થઈ, ઇન અ ફ્લેશ એટલે આંખોના પલકારે, સેકન્ડના અમુક ભાગોની અંદર ઊભી થઈ, ટુ ટેલ ધેમ, તેઓને કહેવા માટે કે આઈ હેડ નો ઇન્ટેન્શન, કે મારો કોઈ ઈરાદો નથી, ઓફ પાર્ટિંગ વિથ માય ચેન, કે મારા ચેન તમને સોંપી દેવાનો મારો કોઈ ઈરાદો છે, અને પાર્ટિંગ એટલે આમ છૂટા પડવું થાય, કે મારી ચેનથી છૂટા પડવાનો મારો કોઈ ઈરાદો નથી, એટલે કે મારી ચેન તમને આપી દેવાનો મારો કોઈ ઈરાદો છે નહીં, એવું કહેવા માટે ઝડપથી ઊભી થઈ, સો ધે કેમ ટુગેધર એટ મી, તેથી તેઓ એક સાથે બધા મારી સામે આવ્યા, એટલે કે હવે
અરુણિમા સિન્હા ઊભા થયા કહેવા માટે કે મારે મારી ચેન આપી દેવાનો, તમને આપી દેવાનો કોઈ ઈરાદો નથી તેવો, તેથી તેઓ બધા એક સાથે મારી સામે આવ્યા. ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ, કમ્પાર્ટમેન્ટ એટલે કે જે આપણે ટ્રેનનો ડબ્બો કહીએ ને, એક આખો જે ટ્રેનનો એક છે બોગી કે કમ્પાર્ટમેન્ટ ડબ્બો, તે આખો કમ્પાર્ટમેન્ટ ફૂલ હતો. તેમ છતાં ઇવન ધો એ શોવિંગ ઓર એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ નામના ફંક્શનની અંદર આવી શકે છે આ વર્ડ, ઇવન તો તેમ છતાં, કે આખો કમ્પાર્ટમેન્ટ ફૂલ હતો તેમ છતાં, આખો ભરેલો હતો તેમ છતાં, નન ઓફ માય ફેલો પેસેન્જર્સ, ફેલો પેસેન્જર્સ એટલે સાથી મુસાફરો, નન ઓફ એટલે એમાંથી એક પણ નહીં, એટલે કે આખો કમ્પાર્ટમેન્ટ ફૂલ છે એટલે એની સાથે ઘણા બધા બધા લોકો મુસાફરી કરે છે, પણ એમાંથી કોઈ પણ એનો સાથી પેસેન્જર ઊભો ન થયો, ગોટ અપ ઊભો ન થયો, ટુ ઇવન ઇન્કવાયર, કે પૂછતાછ કરવા માટે, ઇન્કવાયરી એટલે પૂછતાછ કરો આપણે, ઇન્કવાયરી એમ પૂછતાછ કરવા માટે પણ ઊભો ન થયો, કે વોટ વોઝ હેપનિંગ, કે શું થઈ રહ્યું છે એવું પૂછવા પણ કોઈ ઊભું થયું નહીં. ફરગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ, તો મારા બચાવ, રેસ્ક્યુ એટલે બચાવ કરવા આવવાનું તો ભૂલી જ જાઓ એમ, એટલે કે એના સાથી પેસેન્જર ઊભા ન થયા, પૂછવા માટે ઊભા ન થયા કે આ શું થઈ રહ્યું છે, તો પછી એના બચાવ કરવા આવવાનું તો તમે ભૂલી જ જાઓ. આઈ હેડ નો ઓપ્શન, તો હવે મારી પાસે બીજો કોઈ ઓપ્શન હતો નહીં, કે હવે કોઈ એનો બચાવ માટે આવ્યું નથી, તો હવે એનો પાસે બીજો કોઈ ઓપ્શન નતો, તો બટ ટુ ટેક ધેમ ઓન એટલે ફેસ, સામનો કરવો, એને ફેસ કરવા સિવાય એની સામે બીજો કોઈ ઓપ્શન હતો નહીં, કે હવે બીજું કોઈ તો એની સહાય માટે નથી આવેલું, પણ હવે મારે એનો સામનો કરવા સિવાય મારી પાસે બીજો કોઈ ઓપ્શન હતો નથી. સો તેથી આઈ કોટ અ યુથ, કે મેં એક યુવાનને પકડ્યો, હુ વોઝ ટ્રાઇંગ ટુ સાઇઝ મી અપ, કે હુ એટલે જે, ટ્રાઇંગ ટુ સાઇઝ મી અપ, સાઇઝ અપ એટલે આપણે ગ્લોસરીમાં જોયું છે કોઈ વ્યક્તિને ઉપરથી નીચે સુધી આપણે નિરીક્ષણ કરતા હોય એનું બિહેવિયર કેવું છે, એનું વર્તન કેવું છે જાણવા માટે. તો એક જે યુવાન મને જોઈ રહ્યો હતો એને મેં પકડ્યો બાય હિઝ કોલર, તેના કોલરથી પકડ્યો, એન્ડ પુશ્ડ હિમ બેક, અને તેને ધક્કો મારી દીધો, એટલે કે એક યુવાનને પકડીને ધક્કો મારી દીધો કોલરથી પકડીને. આઈ કિક્ડ, કિક્ડ એટલે કે લાત મારવી, કિક. અ કપલ ઓફ અધર્સ, અને બીજા જે બે બે ત્રણ હતા બરાબર, એને લાત મારી. એન એક્સેપ્શનલ બેટર્ડ બેટલ હેડ બિગન, એક સાચુકલી એક લડાઈ શરૂ થઈ, ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ, ટ્રેન ઓન ધ મૂવ એટલે ચાલી ચાલી રહેલી અથવા તો ચાલુ ટ્રેનમાં સાચી લડાઈ શરૂ થઈ બરાબર, એટલે કે હવે હાથાફાઈ શરૂ થઈ છે, ફાઇટ શરૂ થઈ છે, એટલે કે મેં એક યુવાનને પકડ્યો જે મને નિરખી રહ્યો હતો, એના કોલરથી પકડ્યો અને ધક્કો માર્યો, અને એક બેને તો લાત મારી દીધી, અને એક સાચી બેટલ એ ટ્રેનની અંદર, ચાલુ ટ્રેનની અંદર શરૂ થઈ. ધ વુલ્સ મેડ અનધર અટેમ્પ્ટ, વુલ્સ એટલે વરુઓ, એટલે કે એનો માટે ખરાબ શબ્દ યુઝ કરેલો છે પેલા લોકો માટે બરાબર, વોલ એટલે વરુ થાય પણ ખરેખર વરુ નથી, પેલા વરુ એટલે કે જે પેલા લોકોને વરુ કીધા છે. મેડ અનધર અટેમ્પ્ટ, બીજો પ્રયત્ન કર્યો, ટુ સ્નેચ માય ટ્રેન ચેન, કે મારો ચેનને સ્નેચ કરવા માટે, છીનવી લેવા માટે બીજો પ્રયત્ન કર્યો. સ્ટીલ આઈ રેસિસ્ટેડ, તો હજુ પણ મેં એનો વિરોધ કર્યો, રેસિસ્ટ એટલે વિરોધ કરવો. અન્ટિલ, કે ત્યાં સુધી, કે વન ઓફ ધેમ, તેમાંથી એકે, ડ્રીવન બાય અ ફ્રેન્ઝી, ડ્રીવન બાય અ ફ્રેન્ઝી એટલે કે ગુસ્સે થઈને, ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક, એક જોરથી લાત મારી, યુઝિંગ ઓલ હિઝ ફોર્સ, કે તેના સંપૂર્ણ બળનો ઉપયોગ કરીને, તેમાંથી એક વ્યક્તિએ ખૂબ જ ગુસ્સે થઈને તેના સંપૂર્ણ, યુઝિંગ ઓલ હિઝ ફોર્સ, તેના સંપૂર્ણ બળનો ઉપયોગ કરીને એક્સ્ટ્રા હાર્ડ કિક મારી મને બરાબર, ત્યાં સુધી મેં તેનો વિરોધ કર્યો, એટલે કે હવે એક વ્યક્તિ એમાંથી ગુસ્સે થઈને એને જોરથી લાત મારી. તો ઓફ બેલેન્સ, ઓફ બેલેન્સ એટલે સંતુલન ગુમાવવું, કે ઓફ બેલેન્સ આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ, એટલે કે અહીંયા થયું શું, તો કે અહીંયા જે છે એ ઓફ બેલેન્સ થઈ ગયા છે અરુણિમા સિન્હા, એટલે સંતુલન ગુમાવ્યું છે. આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ, અને હું મારું સંતુલન જાળવી શકી નહીં, રિકવર કરવું એટલે સંતુલન ગુમાવ્યું તો ફરીથી જાળવી શક્યા
નહીં, આઈ લિટરલી ફ્લુ આઉટ ઓફ ધી ટ્રેન, અને હું ટ્રેનની બહાર ફેંકાઈ ગઈ. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન, હજુ પણ મોબાઈલ ફોન મારા હાથમાં હતો. એટલે કે હું જે અરુણિમા સિન્હા છે ટ્રેનની બહાર ફેંકાઈ ગઈ ને હજુ તેના હાથમાં મોબાઈલ ફોન હતો. આઈ વોઝ મિડ એર, કે હજુ હું હવામાં જ હતી, વેન આઈ ફ્લુ રાઇટ ઇન ટુ ધ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેન ટ્રેક. કે શું થયું કે હું જે હવામાં જ હતી, આઈ ફ્લુ રાઇટ ઇન ટુ અનધર ટ્રેન, બીજી ટ્રેન આવી રહી હતી મૂવિંગ ઓન ધી નેક્સ્ટ ટ્રેક. બાજુના પાટા ઉપર બીજી ટ્રેન આવી હતી, તેના તરફ ફંકળાઈ ગઈ. એટલે કે એક ટ્રેનમાંથી ફેંકાય છે ને સામેની ટ્રેન તરફ જાય છે. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ, મૂવિંગ સ્ટીલ એટલે ટ્રેન સાથે મારું શરીર હિટ એટલે અથડાણું. એન્ડ રીબાઉન્ડેડ, રીબાઉન્ડ્સ એવો શબ્દ આવેલો, આપણે પિંગ પોંગ શબ્દ આવેલો, રીબાઉન્ડ એટલે અથડાઈને ફરીથી આવી ટુ માય ટ્રેન, મારી ટ્રેન તરફ. એટલે કે આ ટ્રેનમાંથી ગયા, બહાર ફેંકાઈ ગયા, સામેની ટ્રેન સાથે અથડાણા, પછી ફરીથી મારી ટ્રેન સાથે અથડાઈ. ધીસ પિંગ પોંગ, આ જે પિંગ પોંગની જે સ્થિતિ છે, એટલે આ સામ સામે અથડાવાની જે સ્થિતિ છે, મસ્ટ હેવ કન્ટિન્યુડ, ચાલુ રહી હશે ફોર સેવરલ સેકન્ડ, કેટલીક સેકન્ડ સુધી. બિફોર ગ્રેવિટેશનલ ફોર્સ પુલ્ડ મી ડાઉન, કે આ જે ગ્રેવિટેશનલ ફોર્સ એટલે કે ગુરુત્વાકર્ષણ બળે મને નીચે ખેંચી લીધી, એટલે કે નીચે ઉપડી, એ પહેલા કેટલીક સેકન્ડો સુધી આ પિંગ પોંગ ચાલ્યું હશે. ડિસ્પાઇટ માય એફર્ટ્સ, મારા પ્રયત્નો છતાં, ડિસ્પાઇટ એ પણ એક કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ દર્શાવતો શબ્દ છે. મારા પ્રયત્નો છતાં માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક, મારો ડાબો પગ છે પાટા ઉપર પડી ગયો. એટલે કે એને પ્રયત્નો કર્યા કે એને શરીરને હાનિ ન થાય, તેમ છતાં એનો ડાબો પગ ટ્રેક ઉપર પડ્યો. એન્ડ ખચ, ધેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ ગેટિંગ ચોપ્ડ, આ અવાજ હતો કે મારો પગ કપાઈ ગયો તેનો. ધેર વોઝ નો વન ટુ યર માય ઇન્ટેન્સ સ્ક્રીમ, કે મારી ચીસ સાંભળનાર ત્યાં કોઈ હતું નહીં. આઈ લે, લે એટલે પડ્યું રહેવું, મોશનલેસ એટલે હલન ચલન કર્યા વગર, ફોર અ વાઇલ કે હું થોડી વાર માટે હલન ચલન કર્યા વગર પડી રહી. વોચિંગ ધ રેડ ટેલ લાઇટ ઓફ ધ ટ્રેન, કે આ જે ટ્રેનની ટેલ લાઇટ એટલે ટ્રેનની પાછળની બાજુ જે લાલ લાઇટ હોય જોતી રહી. અન્ટિલ ઇટ ડીમ્ડ, ધીમે ધીમે તે ઝાંખી થઈ. એન્ડ ફેડિડ, ફેડિડ એટલે અદૃશ્ય થઈ ગઈ. ઇન ટુ ડાર્કનેસ એટલે અંધારામાં, ત્યાં સુધી હું તેને જોતી રહી. એટલે ધીમે ધીમે ટ્રેન દૂર થાય છે તો ધીમે ધીમે લાઇટ ઝાંખી થતી જાય છે અને અંધારામાં અદ્રશ્ય થઈ જાય છે, ત્યાં સુધી હું તેને જોતી રહી. ધેન આઈ ફેન્ટેડ, પછી હું બેભાન થઈ ગઈ. બરાબર, તો સીન વન ની અંદર જે ઘટના બની એ દર્શાવવામાં આવી છે કે ટ્રેનમાંથી બહાર ફેંકાઈ જાય છે અને પછી એનો પગ છે એ ટ્રેક ઉપર પડે છે અને એનો પગ ગુમાવે છે અને પોતે ત્યાં બેભાન થઈ જાય છે. હવે જોવાનું છે આપણે સીન નંબર. સીન ટુ, એમાં શું કહે છે. આઈ વોઝ એડમિટેડ ટુ એમ્સ, એમ્સ એટલે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ, આપણે આગળ જોઈ ગયા વર્ષ, કે મને દિલ્હીની એમ્સ ની અંદર એડમિટ કરવામાં આવી, દાખલ કરવામાં આવી. ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ ધી પીએમ, કે ઇન્ટરવેન્શન એટલે દખલગીરી થાય, કે પીએમ એટલે પ્રાઇમ મિનિસ્ટર, કે પ્રાઇમ મિનિસ્ટરની દેખરેખ હેઠળ એને એડમિટ કરવામાં આવી. એટલે કે હવેથી પ્રાઇમ મિનિસ્ટર નું ઇન્ટરવેન્શન છે, દેખરેખ છે. કેમ? કારણ કે નેશનલ લેવલના વોલીબોલ પ્લેયર છે. ધ યુનિયન ગવર્મેન્ટ અને જે કેન્દ્ર સરકાર છે વુડ બિયર ધ એન્ટાયર કોસ્ટ, બિયર એટલે ભોગવવું થાય, આમ તો સહન કરવું, ભોગવવું. એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ, કે મારી સારવારનો જેટલો પણ ખર્ચો થાય, એન્ટાયર કોસ્ટ, એન્ટાયર એટલે સંપૂર્ણ, કોસ્ટ એટલે ખર્ચો છે, ઓફ માય ટ્રીટમેન્ટ મારી સારવારનો, એ યુનિયન ગવર્મેન્ટ ભોગવવાની હતી. સૂન એમ્સ બિગેન ઇશ્યુઇંગ ડેઇલી મેડિકલ બુલેટિન, અને થોડા સમયમાં એમ્સે ડેઇલી મેડિકલ બુલેટિન એટલે કે મેડિકલને લગતું જે સમાચાર પત્ર હોય એ શરૂ કર્યું, ઇશ્યુ કરવાનું, મીન્સ જાહેર કરવાનું શરૂ કર્યું. ઓન માય સ્ટેટસ, કે મારી હાલત કેવી છે એ બાબતે મેડિકલ બુલેટિન, એક મેડિકલ સમાચાર જાહેર કરવાનું શરૂ કર્યું. આઈ વોઝ ટોલ્ડ ધેટ, મને એવું કહેવામાં આવ્યું કે
યંગ પીપલ, યુવાન લોકો, ઓટો ડ્રાઈવર્સ કે ઓટો ડ્રાઈવર્સ એટલે રિક્ષા ચાલકો, રોડ સાઇડ વેન્ડર્સ એટલે કે રસ્તા પરના જે ફેરિયાઓ છે, વેર કેરિંગ આઉટ કેન્ડલ માર્ચ, એ લોકોએ કેન્ડલ માર્ચ બહાર કાઢી હતી. કેન્ડલ માર્ચ એટલે કે પેલી મીણબત્તી લઈને માર્ચ કરે તે. ટુ ગેલ્વેનાઇઝ સપોર્ટ ફોર મી, કે મને સપોર્ટ આપવા માટે, ટેકો આપવા માટે, એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી, અને મારી રિકવરી થાય, ફરીથી હું સાજી થઈ જાઉં એના માટે, એને પ્રાર્થના કરવા માટે તેઓએ કેન્ડલ માર્ચ કાઢી હતી. એટલે કે એક નેશનલ લેવલ વોલીબોલ પ્લેયરની આવી ઘટના થાય એના માટે લોકોએ, જે યુવાન લોકો છે, ઓટો ડ્રાઈવર છે, રસ્તા પરના જે ફેરિયાઓ છે, એ લોકોએ કેન્ડલ માર્ચ કાઢી હતી વિથ ધ હેલ્પ ઓફ બેસ્ટ એન્ડ ધી લેટેસ્ટ ટેકનોલોજી. અને આ બેસ્ટ, સારામાં સારી અને લેટેસ્ટ આધુનિક ટેકનોલોજીની મદદથી ગ્રેજ્યુઅલી ધીમે ધીમે આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ, કે હું ટ્રીટમેન્ટને રિસ્પોન્સ કરવા લાગી, એટલે કે ટ્રીટમેન્ટની અસર થવા લાગી. એટલે કે આ રીતે હવે ધીમે ધીમે એની ટ્રીટમેન્ટ, જે સારવાર થાય છે, એની અસર થવા લાગે છે. વન મોર્નિંગ માય બ્રધર ઇન લો, માય સિસ્ટર લક્ષ્મી હસબન્ડ, એટલે કે તેના જે સિસ્ટર લક્ષ્મી છે એના હસબન્ડ છે, બ્રધર ઇન લો એટલે કે એના પટેલ કહો કે એના જીજાજી કહી શકો, બરોબર. સાહિબ સડનલી આસ્ક્ડ મી, એણે સાહિબે અચાનક મને પૂછ્યું, એવરેસ્ટ ચડોગી, કે એવરેસ્ટ ચડવું છે તારે એમ. એટલે ટૂંકમાં મજાક કરે છે એની સાથે, કારણ કે એનો પગ કપાઈ ગયો છે એટલે ચાલવાની પણ તકલીફ પડવાની છે, રહી ગઈ છે, એવરેસ્ટ ચડવું છે તારે એમ. કે હી હેડ જસ્ટ રેડ, તેણે હમણાં જ વાંચ્યું હતું, એન ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન, એની ઇન્ફોર્મેશનનો એક ઇન્ટરેસ્ટિંગ પીસ એટલે કે જે રસપ્રદ એક ટુકડો જે હતો ન્યૂઝનો, એ વાંચ્યો હતો ઇન ધ ન્યૂઝપેપર. ન્યૂઝપેપરની અંદર એક નાની ઇન્ફોર્મેશન વાંચી હતી કે નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ, કે ફિમેલ એમ્પ્યુટી, એમ્પ્યુટી એટલે અપંગ વ્યક્તિ થાય છે, એને હાથ કે પગ ન હોય તેવી વ્યક્તિ, એવી કોઈ સ્ત્રીએ હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ, કે તેઓ એવી કોઈ સ્ત્રીએ ક્યારેય એવરેસ્ટ સર કર્યો નથી. આઈ વોઝન્ટ અમ્યુઝ, કે મને એમાં મનોરંજન ન લાગ્યું, કે મને હસવું ન આવ્યું. એના પટેલે એવું કીધું કે તારે એવરેસ્ટ ચડવું છે એમ, કે આઈ હેવ લોસ્ટ અ લેગ, કે મેં મારો પગ ગુમાવ્યો છે, એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ, અને તમે માઉન્ટ એવરેસ્ટની વાત કરો છો. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ, અને હું મારી ખુદ સાથે વાત કરવા લાગી, એટલે પોતાની સાથે મનમાં જ વિચારવા લાગે છે. એટલે કે એના જીજાજીએ કહ્યું કે ભાઈ તારે એવરેસ્ટ ચડવું છે એમ, તો એને પેલા તો આમાં કોઈ અમ્યુઝ ન લાગ્યું, મનોરંજન ન લાગ્યું, શું ન આવ્યું, કેમ, કારણ કે મેં પગ ગુમાવ્યો છે, તમે કે માઉન્ટ એવરેસ્ટ ચડવાની વાત કરો છો, અને હવે ખુદ વિચારવા લાગે છે. ઇફ આઈ કુડ ટેક અ શોટ ટુ એટ એવરેસ્ટ, કે જો હું એવરેસ્ટ ટેક અ શોટ એટલે પ્રયત્ન કરવો, અટેમ્પ એટલે પણ પ્રયત્ન કરવો થાય, એનો સમાનાર્થી શબ્દ ટેક અ શોટ, કે જો હું એક પ્રયત્ન કરું એવરેસ્ટનો એન્ડ સક્સીડ, અને સફળ થાવ, તો આઈ વિલ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્બ્યુટી ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ, તો હું એ પ્રથમ સ્ત્રી બની જઈશ ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ, કે આ રેકોર્ડ ધરાવનાર હું એ પ્રથમ સ્ત્રી બની જઈશ. આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ, મેં થોડી વાર તે વિશે વિચાર્યું, એન્ડ ધેન, અને પછી આઈ કન્વેડ ટુ સાહેબ, અને સાહેબને હું સહમત થઈ, કન્વેડ એટલે સહમત થઈ જવું, માય વિલિંગનેસ, કે મારી ઈચ્છા, વિલિંગનેસ એટલે ઈચ્છા મેં દર્શાવી ટુ ટેક અપ ધ ચેલેન્જ, કે આ ચેલેન્જને સ્વીકારવાની મેં ઈચ્છા દર્શાવી, એટલે કે હવે ચેલેન્જ છે એના માટે, કેમ, કારણ કે પગ કપાઈ ગયો છે તેમ છતાં માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું એનું જે ચેલેન્જ છે સ્વીકારવાનું એણે ઈચ્છા દર્શાવી. ઠીક હે હમ કરેંગે, આઈ સેડ, મેં કહ્યું ઠીક હે હમ કરેંગે. આઈ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ અ મિશન, કે હવે મારા માટે આઈ હેડ સમથિંગ, મારી પાસે એવું કંઈક હતું ટુ લુક ફોરવર્ડ, જેના વિશે હું ભવિષ્ય વિશે વિચારી શકું, એટલે કે જેનું ભવિષ્ય જ ન હોય તેનું જીવવું મૂલ્યવાન ન રહે, પણ હવે તેને ભવિષ્યમાં કંઈક વિચારવા માટે એવું કંઈક સપનું હતું એની પાસે, એમ એક મિશન હતું, એક ગોલ હતો, અ રીઝન ટુ ડ્રીમ, અને સપના જોવાનું એક કારણ હતો. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી, તેના માટે ઇઝી રહેવાનું નહોતું, બટ થ્રુ આઉટ માય લાઈફ, પરંતુ મારા આખા જીવન દરમિયાન નથિંગ હેડ કમ ઇઝી, કંઈ પણ આસાન હતું નહીં. કે આ ભલે તેના માટે ઇઝી નહોતું,
એને એમ પણ થાય છે કે મારા આખા જીવન દરમિયાન મારા માટે કંઈ પણ ઈઝી હતું નહીં. એટલે હવે તેને એક ચેલેન્જ તરીકે સ્વીકારે છે એન્ડ આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. અને હવે હું એવું અનુભવવા લાગી કે મારો ફરીથી જન્મ થયો હોય. કેમ? કારણ કે અત્યાર સુધી તો હવે એનો પગ કપાઈ ગયો છે, તો વોલીબોલ રમી શકવાના નથી, તો ભવિષ્ય શું હશે એમ. એટલે હવે એનું ભવિષ્ય આવ્યું છે, એને ગોલ આવ્યો છે એના હાથમાં, હવે સપના જોવાનું કારણ મળ્યું છે. એટલે હવે એને એવું લાગે છે કે મારો ફરી જન્મ થયો હોય. ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લીમ્બ. લીમ્બ એટલે આમ અવયવ થાય, હાથ પગ, એક કૃત્રિમ પગની આવવાની હવે રાહ જોવા લાગ્યું. વેન ઇટ ફાઇનલી અરાઈવડ, અને જ્યારે હવે પેલો આર્ટિફિશિયલ એક કૃત્રિમ પગ આવી ગયો, આઈ વોઝ ઓવરજોઇડ, હું ખૂબ જ ખુશ થઈ. તો આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઈક માય રિયલ લેગ, અને આજે આર્ટિફિશિયલ લેગ છે મારા રિયલ લેગ જેવો જ લાગતો હતો. એટલે કે આજે કૃત્રિમ પગ છે મારા સાચા પગ જેવો જ લાગતો હતો. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ, અને હું માંડ માંડ કરીને તેનો ડિફરન્સ તફાવત જોઈ શકતી હતી. આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ, હવે હું એક એવા પ્રેમમાં પડી હતી વિથ ધીસ સ્ટ્રેન્જર હુમ આઈ વેટેડ ફોર લાઈફ, કે આ સ્ટ્રેન્જર એટલે કે આજેનું સપનું છે એના પ્રેમમાં પડી હતી. હુમ આઈ વેટેડ ફોર લાઈફ, જેની સાથે હું પૂરા જીવન માટે જોડાઈ હતી. વેટેડ એટલે તેની સાથે જોડાઈ હતી. આઈ હેડ સેટ માય આઈઝ ઓન અ માઉન્ટેન, હવે મેં મારી આંખોને છે માઉન્ટેન ઉપર સ્થિર કરી છે. એટલે કે ટૂંકમાં એનું સપનું હવે જેનો ગોલ છે માઉન્ટેન છે. સેટ માય આઈઝ એટલે કે મારો ગોલ નક્કી કરી નાખ્યો છે ઓન અ માઉન્ટેન, કે માઉન્ટેનનો એનો ગોલ નક્કી છે. આઈ નીડિડ ટુ પ્રિપેર માય સેલ્ફ, મારે મારે ખુદને તૈયાર કરવાની હતી વિથ ધ હેલ્પ ઓફ ધીસ સ્ટ્રેન્જર, કે આ સ્ટ્રેન્જરની મદદથી મારે મારે જે ખુદ છે માય સેલ્ફ એટલે મારે ખુદને છે તૈયાર કરવાની હતી. કેમ? કારણ કે એને માઉન્ટેનિયરનો તો કોઈ એક્સપિરિયન્સ હતો નહીં. એટલે હવે એવું કહે છે કે મારે ખુદને હવે એના માટે તૈયાર કરવાની હતી. આ તો આપણો સીન ટુ. હવે આપણે નેક્સ્ટ જે સીન થ્રી એન્ડ ફોર છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. અહીંયા સુધીનો જે યુનિટ છે એ ગ્લોસરી વાઇઝ અને ટ્રાન્સલેશન વાઇઝ સમજવાનો પ્રયત્ન કરવો, અને જે કામમાં લાગતા જે નવા લાગતા વર્ડ્સ હોય એ બુકમાં નોટ ડાઉન કરતા જવાના. થેન્ક યુ.